નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતની અંદર ગદ્ય 7 આપણે ભણીશું, જેનું નામ છે સહતિહી કાર્યસાધિકા. સહતિ એટલે સંગઠન, શું થશે? સંગઠન. કાર્યસાધિકા એટલે કે કાર્યને સિદ્ધ કરનારું હોય છે, એટલે સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. આ પાઠ હિતોપદેશમાંથી લેવામાં આવ્યો છે. હિતોપદેશ એ આપણો સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે, જેના રચયિતા છે પંડિત નારાયણ. પરીક્ષામાં આ પણ પૂછાય કે ચલો હિતોપદેશના રચયિતા કોણ છે, તો પંડિત નારાયણ. અથવા તો પંડિત નારાયણે સંસ્કૃતના કયા કથા ગ્રંથની રચના કરી છે, તો હિતોપદેશ. આવો આપણને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે એમસીક્યુ ની અંદર, જે આની રચના માનવામાં આવે છે કે ઈસવીસનની 9મી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે, કે આજે હજારો વર્ષ પહેલાની વાત છે, ત્યારે આની રચના થઈ હતી. અને આપણને આમાંથી નીતિનો બોધ આપે છે, જે આપણને આવી ઘણી બધી પ્રાણી જગતની વાર્તાઓ છે જે આપણને કંઈક ને કંઈક બોધ આપતી હોય છે, જેમાં અહીંયા આપણી સમક્ષ એક પાઠ મૂકવામાં આવે છે કે સંગઠન એ કાર્યને સિદ્ધ કરનાર હોય છે. જો કોઈ પણ જગ્યાએ જો સંગઠન હશે, તો આપણે કોઈ પણ કાર્યને આપણે સિદ્ધ કરી શકીશું. કે જેમાં એક અહીંયા વાર્તા છે, એ વાર્તા ની અંદર જે કબૂતરો જેને શિકારી વચ્ચે શું થાય છે, કઈ ઘટના બને છે, અને પક્ષીઓ પોતે એક સામાન્ય પક્ષીઓ પણ એક શિકારીના હાથમાંથી કઈ છૂટી જાય છે, પોતે પોતાના સંગઠનના કારણે, એની એક વાત કરવામાં આવી છે આપણે. તો આપણે એ પાઠ જોઈશું. તો દરેક વિદ્યાર્થી પોતાની બુક અને નોટપેડ જોડે રાખશે, કોઈ એ શબ્દના અર્થ પણ બોલતો જઈશ, અને કોઈ પણ જગ્યાએ સંધિ આપી હશે તો હું છૂટો પાડતો જઈશ. અહીંયા હું લખીશ નહીં, પણ તમારે જાતે સમજીને એ લખવાની રહેશે. તો આપણે ચાલુ કરીએ છીએ પાઠ. તો દરેક વિદ્યાર્થી ચોપડીમાં ધ્યાન. અસ્તિ ગોદાવરી તીરે વિશાલહ શાલ્મલી તરુહ, જોઈએ આપણે અહીંયા અસ્તિનો આપણે છેલ્લે લઈશું. પેલો એક ગોદાવરી તીરે, ગોદાવરી નદીને કિનારે વિશાલહ, વિશાલ શાલ્મલી તરુ, શાલ્મલી એટલે સીમડો, કોઈ સીમડાનું વૃક્ષ જોયું હોય તો, તરુ એટલે વૃક્ષ, સીમડાનું વૃક્ષ, અસ્થિ એટલે હતું. જ્યારે કોઈ પણ વાર્તા જ્યારે ભૂતકાળની હોય ત્યારે અસ્થિનો શું થશે, હતું થઈ જશે. જ્યારે વર્તમાનકાળની વાર્તા હોય ત્યારે અસ્થિનો આપણે છે કરીએ છીએ. તો આપણે ભૂતકાળની વાર્તા છે, અસ્થિનો શું લેશું આપણે, હતું. ગોદાવરી નદીને કિનારે વિશાળ સીમડાનું વૃક્ષ હતું. વિવિધ્યભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિષભ્યગાઃ તત્ર રાત્રૌ નિવસંતિ. વિવિધ્યભ્યઃ જુદા જુદા અથવા તો વિવિધ, દેશેભ્યઃ દેશોમાંથી, સમાગતઃ આવેલા, સમાગતાઃ એટલે આવેલા, બહવઃ ઘણા, વિહગાઃ એટલે પક્ષીઓ, તત્ર ત્યાં, રાત્રૌ રાત્રે, નિવસંતિ નિવાસ કરતા અથવા તો રહેતા, તો જુદા જુદા દેશોમાંથી આવેલા ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા. તેશુ લઘુપતનંત નામા વાયસહ અપી એકતમ અસ્તે. તેશુ, તેશુ એટલે તે બધામાં, કાકર કબૂતરો ઘણા બધા હોય છે એટલે બહુવચન છે. આ પણ એક સર્વનામનું રૂપ છે, આ પણ શબ્દરૂપ છે, બરાબર. આ ક્રિયાપદ છે, પણ આપણે બધું જોઈશું જ્યારે ક્રિયાપદોને શબ્દરૂપો જે વિભક્તિના પ્રત્યયો, ત્યારે આપણને સમજ આવશે કે આ વસ્તુ શું છે. આ તેશુ તો શું પ્રત્યય સપ્તમી વિભક્તિ બહુવચન છે, બરાબર. એટલે આપણે જોઈશું એટલે ખબર પડશે આપણને. જોઈએ આપણે, જુદા જુદા દેશોમાંથી આવેલા ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા, તેમાં લઘુ પતનક નામનો વાયસ એટલે કાગડો, વાયસ શું લે હવે કાગડો, અપી પણ એક તપહ એક અસ્તિ હતો, તેમાં અથવા તે બધામાં લઘુ પતનક નામનો કાગડો પણ એક હતો, અથવા કદાચિત પ્રભાત કાલે સ વાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ પશ્યત. અથ હવે
કદાચિત કોઈ એક દિવસે પ્રભાતકાલે, પ્રભાતકાલે એટલે સવારના સમયે, સ તે વાયસહ કાગડાએ પછી દ્વિતીય કૃતાંત તમે મન લેશો, આપણે પેલા કહ્યું ને શું દ્વિતીય એટલે બીજા કૃતાંત એટલે યમરાજ, બીજા યમરાજની ઈવ જેમ અટંતમ ફરતા અને સંધિ ચુલી પર વ્યાધમ વત્તા અપશ્ય, અહીંયા મથી શબ્દ અચરો પડશે, મમથી કયો સ્વર ચરો પડશે અ, એટલે મ ખોડો થઈ જશે, વ્યાધમ વત્તા અપશ્ય, વ્યાધમ એટલે સ્વીકારે, બરાબર ધ્યાન રાખ્યું, પછી પૂછાય તો વ્યાધમ શબ્દ છે યોગ્ય અર્થ કહો, તો તે તમને ઓપ્શન વાર્ગ પણ આપેલું હોય, સ્વીકારી પ્રમાણે સિમ્પલમાં શું લખી દીધું આપણે, વ્યાધ એટલે વાળ, પણ એ થશે નહીં, વ્યાધ એટલે સ્વીકારી લખી દેજો, સ્વીકારીને અપશ્ય જોયો, હવે કોઈ એક વખતે સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ, કૃતાં તમે યમરાજ, યમરાજની જેમ ફરતા સ્વીકારીને જોયો, કારણ કે સ્વીકારી શું કામ કરવાનું, શું કામ આવો, સ્વીકાર કરવા માટે, કોઈકને કોઈકનો વધ કરવા માટે, એટલે એ યમરાજ જેવો છે, યમરાજ પણ શું કામ આવતા હોય છે, કોઈકને લેવા માટે, એમ સ્વીકારીનું પણ કામ એક જ હોય છે, એટલે માટે શું કીધું, બીજા યમરાજની જેમ ફરતા સ્વીકારીને જોયો, તમ અવલોક્ય સો ચિંત્યત અધ્ય પ્રાતરે અનિષ્ટ દર્શનમ સજ્જાતમ ન જાતે તત ઇમ કિમ અદ અપિકૃતમ દર્શયિષ્યતિ, તમ વત્તા અવલોક્ય સંધિ છૂટ જશે, તમ ખોડો અને મમથી અ બહાર નીકળશે એટલે અવલોક્ય થઈ જશે, તમ વત્તા અવલોક્ય, તમ તેને અવલોક્ય જોઈને, તેને જોઈને સો ચિંત્યત, કોઈ પણ જગ્યાએ જ્યારે આવી સ્થિતિ આવતી હોય, જ્યારે કોર સાથે આવું આ પ્રકારનો છે જોડાયેલો હોય, ડરની વાત થાય આપણે સો ચિંત્યત, તો આ ઓનો અ થશે અને આ પ્રકારના છે શું થઈ જશે, અ થશે, એટલે સંધિ શું થશે એની, સહ વત્તા અચિંત્યત, સહ વત્તા અચિર, સ પછી બે ટપકા, હ લખવાનું નથી, તેને જોઈને સહ તેને અચિંત્યત વિચાર્યું, અદ્ય આજે પ્રાતરે આની પર સંધિ છૂટી પડશે, કોઈ પણ જગ્યાએ રથી સંધિ છૂટી પડતી હોય તો આપણે રમો શું કરીશું, વિસર્ગ, અને રમો જે સ્વર બહાર કાઢીશું આપણે, એટલે પ્રાતઃ વત્તા એવ, શું થશે, પ્રાતઃ વત્તા એવ, અને એક એ લખાય છે સંસ્કૃત ની અંદર આ રીતે, એ વ ધ્યાન રાખજો, એ આવર્તા છે અહીંયા વન આપેલા, એટલે પ્રાતઃ વત્તા એવ, પ્રાતઃ એટલે સવારે, એવ જ અનિષ્ટ દર્શનમ, અનિષ્ટ અશુભ દર્શનમ, દર્શન સજ્જાતમ થયું, આજે સવારમાં જ અશુભ દર્શન થયું, ન જાને તત કિમ અનભિપ્રેતમ દર્શયિષ્યતિ, ન જાને, ન જાને એટલે જાણતો નથી, તત તે કિમ વત્તા અનભિપ્રેતમ, સંધિ ચૂલ પરસાની પર બરાબર, કિમ ખોડ વત્તા અનભિપ્રેતમ, અનભિપ્રેતમ એટલે ન ઈચ્છેલું, અનભિપ્રેતમ શું અર્થ થશે, ન ઈચ્છેલું, કિમ શું, દર્શયિષ્યતિ બતાવશે અથવા દેખાડશે, શું કહેવાય, આજે સવારમાં જ અશુભ દર્શન થયું, જાણતો નથી તે ન ઈચ્છેલું શું બતાવશે અથવા દેખાડશે, હું જાણતો કે આજે શું કયા પ્રકારનું મને દર્શન થશે કે હું જાણતો નથી, આ દર્શયિષ્યતિ પણ એક ક્રિયાપદ છે, ભલે આપણે ક્રિયાપદના રૂપો જોઈશું પછી, ઇતિ ચિંત્ય સ વ્યાકુલઃ સજ્જાતઃ, ઇતિ એમ વિચિંત્ય વિચારીને સ તે વ્યાકુલઃ વ્યાકુળ સજ્જાતઃ થયો, આમ વિચારીને તે વ્યાકુળ થયો, વૈટ બોલું, ગોદાવરી નદીને કિનારે વિશાળ સિમળાનું વૃક્ષ હતું, જુદા જુદા દેશોમાંથી આવેલા ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા, તેમાં લઘુપતનક નામનો કાગડો પણ એક હતો, હવે કોઈ એક વખતે સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા સ્વીકારીને જોયો, તેને જોઈને તેણે વિચાર્યું આજે સવારમાં જ અશુભ દર્શન થયું, જાણતો નથી અથવા લખી પણ લખી શકો કે હું જાણતો નથી, પણ હું નો અર્થ નથી સંસ્કૃતમાં, એટલે હું શબ્દ કહી લઈશું કોષમાં,
કોઈ પણ શબ્દ જ્યારે વધારો લઈએ છીએ આપણે જ્યારે સંસ્કૃતની અંદર અનુવાદમાં ત્યારે આપણે કેમ પૂછે આપણે કોષમાં મૂકીશું કંઈ હું જાણતો નથી તે ન ઈચ્છેલું શું બતાવશે એમ વિચારી રીતે વ્યાકુળ થયો ત્યાર પછી અથ બીજા પેગ્રાફ ધ્યાન આપો અથ તેન વ્યાઘેન વ્યાઘેન તંડુલકણા વિકિર્ય જાલમ વિસ્તીર્ણમ અથ હવે તેન તે વ્યાધેન સ્વીકારીએ તંડુલકણા તંડુલ એટલે ચોખા કણા એટલે દાણા ચોખાના દાણા વિકિર્ય શું વિકિર્યનો વેરીને ચોખાના દાણા વેરીને જાલમ જાળ પૃષ્ઠભાગે પ્રચંડ ભૂત્વા અતિષ્ઠત સ તે ચલકરે ચ એટલે અને તે વૃક્ષસ્ય વૃક્ષની પૃષ્ઠભાગે પૃષ્ઠ એટલે પાછળ ભાગે એટલે ભાગમાં પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂત્વા એનો જોડે લેશો પ્રચ્છન્નો ભૂત્વા એટલે છુપાઈને અતિષ્ઠત ઊભો રહ્યો અને તે વૃક્ષની પાછળના ભાગમાં છુપાઈને ઊભો રહ્યો અતિષ્ઠત એટલે ઊભા રહ્યો તસ્મિન્નેમ કાલે ચિત્રગ્રીવ નામા કપોતરાજઃ પરિવારે સહ ગગને વ્યસર્પત તસ્મિન્ન વત્તા એવ આપે આગળ પેલો એ લખવાનું કીધું પણ તમે અક્ષર એ લખ્યું છે આપણે તસ્મિન્ન વત્તા એવ શબ્દ ચિહ્ન પડશે તસ્મિન્ન એટલે તે એવ જ તે જ કાલે સમયે ચિત્રગ્રીવ નામા ચિત્રગ્રીવ નામનો કપોત રાજા કપોત એટલે કબૂતર રાજ એટલે રાજા કબૂતરોનો રાજા પરિવારે સહ પરિવાર સાથે ગગને આકાશમાં વ્યસર્પત જતો હતો તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો ભૂમૌ વિકિર્ણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતઃ લુબ્ધઃ અભવન ભૂમૌ જમીન પર વિકિર્ણાન એટલે ઘેરેયા તંડુલકણાન ચોખાના દાણા દ્રષ્ટવા જોઈને કપોતઃ કબૂતરો લુબ્ધઃ લલચાઈ લુબ્ધાનો શું એટલે હવે લલચાઈ અભવન ગયા કે જમીન પર બેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાઈ ગયા તતઃ સ કપોત રાજઃ તંડુલ કણ લુબ્ધાન કપોતાન અકથયત કુતોત્ર નિર્જને વને તંડુલ કણાનામ સંભવઃ તતઃ પછી સ તે કપોત રાજઃ કબૂતરોનો રાજા કપોત એટલે કબૂતર કબૂતરોનો રાજા તંડુલ કણ લુબ્ધા તંડુલ એટલે ચોખાના કણ દાણાથી લુબ્ધા લલચાયેલા ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન કબૂતરોને અકથેર કહ્યું પછી તે કબૂતરોનો રાજા ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું કુતોત્ર આંશિક સંધિ ચિહ્ન પર છે અગાઉ આપણે સંધિ આવી ગઈ ઓ સંધ્યા પ્રકારનો અક્ષર જોડાયેલો હોય તો ઓ નો અહ થશે અને આ ડ પ્રકારનો અક્ષર શું થશે અ એટલે કુતઃ વત્તા અત્ર અત્ર નો તો બે માં લઈશું અત્ર એટલે અહી નિર્જને નિર્જન વને જંગલમાં તંડુલ કણા ચોખાના દાણાની સંભવ સંભાવના પછી લઈશું કુતઃ ક્યાંથી પ્રશ્ન કુતોત્રનો તો પછી લઈશું અહીં નિર્જન જંગલમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી તન્ની રૂપેતામ તાવત તાવત એટલે તો તન્ની રૂપેતામ શું લે છે હવે તેને વિશે વિચાર કરો ધ્યાન અર્થાનો મોટો તાર્થ થશે તેને વિશે વિચાર કરો તો તેને વિશે વિચાર કરો વિચારવું જોઈએ કારણ કે નિર્જન જંગલમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી હોય એટલે કે છે મને કંઈક એવું લાગે છે પેલા વિચાર પેલા બધા કબૂતરો લલચાઈ જાય છે કારણ કે નિર્જન જંગલમાં જ્યારે ચોખાના દાણા જોઈને કોઈ પણ વ્યક્તિ હોય તો પણ લલચાઈ જાય ખાવા માટે આ તો પક્ષીઓ હોય છે પણ પેલો કબૂતરો રાજા હોય છે બુદ્ધિશાળી હોય છે કે પહેલાં તમે વિચાર કરો શું કહે છે તો તેને વિશે વિચાર કરો
ભદ્રમ ઇદમ ન પશ્યામિ. ભદ્રમ વત્તા ઇદમ, ઇદમ એટલે આમાં, ભદ્રમ કલ્યાણકારી, અથવા કલ્યાણ, આમાં હું કલ્યાણ ન પશ્યામિ, જોતો નથી, આમાં હું કલ્યાણ ના થાય ને એવું મને લાગતું નથી. કે તમે વિચાર કરો પેલા, એટલે કે આમાં કલ્યાણ હું જોતો નથી, આપણું કલ્યાણ થાય ખાવાથી. અને તંડુલકન લોભે અસ્માકમ મહદ અનિષ્ટમ અપિ ભવિતુમ અર્હતિ. અને આ તંડુલકન લોભે, તંડુલ એ ચોખાના દાણાના લોભથી, અસ્માકમ આપણું સંધિચુભ્ય મહદ, મહદમ મહદ અનિષ્ટમ વતાપી, મહદ અનિષ્ટમ વતાપી, મહદ અનિષ્ટમ એટલે મોટું અનિષ્ટ, અપી પણ, ભવિતુમ વત્તા અર્હતિ, સંધિચુભ્ય ભવિતુમ થઈ અર્હતિ શકે છે. શું કહે છે? આનાથી, આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્ય. અતઃ આથી, સર્વથા બધે, અવિચારિતમ, અવિચારિતમ એટલે વિચાર્યા વગર કર્મ, કાર્ય ન કર્તવ્ય, ન કરવું જોઈએ. આથી બધે વિચાર્યા વગર કાર્ય કરવું જોઈએ નહીં, એટલે ન કરવું જોઈએ. ચલો પહેલા બોલો આપો. હવે તે શિકારી ચોખાના દાણા દેરીને ઝાડ ફેલાવ્યું છે, અને તે વૃક્ષની પાછળના ભાગમાં છુપાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રભીમ નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાંથી જતો હતો. જમીન પર ગિરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાઈ ગયા. પછી તે કબૂતરનો રાજા ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોએ કહ્યું, અહીં નિર્જન જંગલમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો, આમાં હું કલ્યાણ જોતો નથી, આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આથી બધે વિચાર્યા વગર કાર્ય ન કરવું જોઈએ. યતઃ, કારણ કે, શું કહે છે? કારણ કે સુજીર્ણ મન્નમ સુવિચક્ષણ સુતઃ સુશાસિતા સર્વે નૃપતિ સુસેવિતઃ સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યત કૃતમ સુદીર્ઘ કાલે ઇન્દ્ર યાતિ વિક્રિયા. સુજીર્ણમ વત્તા અન્નમ સંધિ. સુજીર્ણમ, સુ એટલે સારી રીતે, અને જીર્ણમ એટલે પચે તેવું, સારી રીતે પચે તેવું અન્નમ, અન્ન સારી રીતે પચે તેવું અન્ન અલ્પયામ. સુવિચક્ષણ, સુવિચક્ષણ એટલે કુશળ, સુત એટલે પુત્ર, કુશળ પુત્ર અલ્પયામ. સુશાસિતા સ્નેહી, સુશાસિતા એટલે સારી રીતે શાસન કરાયેલી, સ્નેહી એટલે લક્ષ્મી, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી અલ્પયામ. નૃપતિ સુસેવિત, પેલો એટલે સુસેવિત, સુસેવિત સારી રીતે સેવાયેલો, નૃપતિ એટલે રાજા, સારી રીતે સેવાયેલો રાજા. સુચિંત્ય ચોક્તમ અલ્પના કરો નહીં, પણ સુચિંત્ય સારી રીતે વિચારીને, ચ વત્તા ઉક્તમ સંધિ જોઈ પડશે, ચ વત્તા ઉક્તમ સારી રીતે વિચારીને, ઉક્તમ એટલે બોલાયેલું, સુવિચાર્ય સુવાક્ય કે સારું વાક્ય, બસ સારી રીતે વિચારીને બોલાયેલું સુવાક્ય. પછી ચનો લેશું જે સંધિ છોડી બચાયેલે. અને યત કૃતમ, યત એટલે જે, અને કૃતમ એટલે કરેલું હોય તે, અને જે કરેલું હોય તે સુદીર્ઘ કાલે, જો સંધિ આપે આના જેવી આવી, પણ અહીંયા શું છે? તો અહીંયા માત્ર શું છે? એ છે, એટલે એ હોય આ પ્રકારના અક્ષર સાથે તો એનું એ જ રહેવા દેવાનું. એટલે સંધિ શું થાય? સુદીર્ઘ કાલે વતાવી, લોવત ને તો લો નું લહ થઈ જતું, પણ લો નથી એ લે છે, લે નું લે જ રહેશું. સુદીર્ઘ કાલે વતાવી, સુદીર્ઘ કાલે ખૂબ લાંબા સમય સુધી, અપી પણ, પછી વિક્રિયા, વિક્રિયા એટલે વિકૃતિ, વિકૃતિને ન યાતી,
પામતું નથી. એટલે જીવનમાં આ પ્રકારની વસ્તુ આપણે ગ્રહણ કરવાનું છે તો આપણે ક્યારે પણ જીવનમાં એ ક્યારે આ વસ્તુ વિકૃતિ પામતી નથી. કઈ વસ્તુ? તો સારી રીતે પચે તેવું અન્ન, હંમેશા આપણે અન્ન પચે તેવું ખાવું જોઈએ. એટલે સાહિત્ય પચે તેવું અન્ન અગ્યા કુશળ પુત્ર અગ્યા સાહિત્ય શાસન કરાવી લક્ષ્મી સાહિત્ય સેવાયો રાજા સાહિત્ય વિચારીને બોલાયેલું સુવાક્ય અને જે કરેલું હોય તે ખૂબ લાંબા સમય સુધી પણ વિકૃતિને પામતું નથી. આ ભાઈ આપણે સાતમો પાઠ આપણે પ્રથમ પેજ આપણે આજે ભણ્યા. હવે ત્યાર પછી આપણે અગાઉનો બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં આપણે જોઈશું. તો દરેક વિદ્યાર્થી એ જ્યાં બોલ્યો હું શબ્દાર સંધિ જે આવતું તે દરેક વિદ્યાર્થી પોતાની નોટની અંદર લખતો રહેશે. ત્યાર પછી આ તો અનુવાદ પણ મોટે લખી દે અને તૈયારી કરી દે.